હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે તેમજ નગરથી નગર જઈને કિંમતી પથ્થરો તેમજ સુકોમેવો ઔષધિ વહેંચતા અલીભાઈ હવે તેમના પારિવારિક મિત્ર રામસિંહના ઘરે પહોંચી વળે છે. ત્યાં તે બધાનું સ્વાગત કરે છે. ત્યાં રોકાવા માટે નીલમ આગ્રહ કરે છે. તે અલીભાઈ બે દિવસ સુધી રોકાવા માટે તૈયાર થાય છે. પોતાના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સને કહેવાની શરૂઆત કરે છે. નમસ્કાર મિત્રો, હું પિયુષ લાખાણી આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ધી વાઇલ્ડ સેવિયર પાર્ટ ટુ. અલીભાઈ બિગિન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ તેમની વાર્તા કહેવાનું શરૂ કરે છે. ઇટ વોઝ એ ઓલમોસ્ટ અ કપલ ઓફ આવર્સ ટુ ધી નિયરેસ્ટ વિલેજ. નજીકના જ ગામમાં બે ચાર કલાક રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે. હું માત્ર થોડા જ માઇલ્સ, થોડા જ કિલોમીટર દૂર હતો ફ્રોમ ધી બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની બોર્ડરથી. આઈ વોઝ હંગ્રી. મને ખૂબ જ ભૂખ લાગી હતી. એન્ડ આઈ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું મારું બપોરનું ખાણું ખાવા માટે બેસી ગયો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. સર્વત્ર એકદમ શાંતિ છવાયેલી હતી, એક્સેપ્ટ સિવાય સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઈમ, કે ક્યારેક ક્યારેક કોઈ પક્ષી કલરવ કરતું હતું. તો થોડી થોડી વારે આવતા પક્ષીઓના કલરવ સિવાય ત્યાં એકદમ નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ ફ્યુ મોરસલ્સ. મેં થોડાક જ કોળિયા લીધા હશે વેન, કે જ્યારે આઈ હિયર, મેં સાંભળ્યું સોફ્ટ ફીબલ ગ્રવલ, એકદમ ધીમા ઘુરક્યાનો અવાજ. તો મેં હજુ ભાગ્યે જ થોડા કોળિયા લીધા હશે કે જ્યારે મને એકદમ હળવા તેમજ ધીમા ઘુર્રાહટના અવાજ સંભળાયા. આઈ વોઝ અલાર્મ્ડ. હું એકદમ સાવધ થઈ ગયો. બીકોઝ કારણ કે ફ્રોમ ધી સાઉન્ડ, એ અવાજ પરથી આઈ વોઝ શ્યોર દેટ, મને ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ, એ બીજું કોઈ જ નથી બટ અ બિયર, પરંતુ આ એક રીંછ. તો એ ઘુર્રાહટના અવાજથી હું સાવધ થઈ ગયો હતો, કારણ કે એ અવાજ પરથી મને ખાતરી થઈ ચૂકી હતી કે તે અન્ય કશું જ નહીં પરંતુ એક રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો અને નીચે ઝૂકી ગયો, સો દેટ, કે જેથી કરીને ધી સ્મેલ ઓફ ફૂડ, એ ભોજનની સુગંધ, એન્ડ માય બોડી, અને મારા શરીરની સુગંધ, વેર નોટ કેરીડ બાય ધી સ્ટ્રોંગ બ્રીઝ, એ સખત પવનની લહેર દ્વારા કેરીડ પહોંચી ના શકે ટુ ધી મોન્સ્ટર, એ કદાવર પ્રાણી સુધી. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો, કે જેથી ખોરાક તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન ઇન માય રાઇટ હેન્ડ. મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી એક લાંબી વાંસની ડાંગ લીધી. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં એક મોટો બે ધારવાળો છરો લીધો. આઈ ક્રાઉડ કેરફુલી. હું કાળજીપૂર્વક સરકીને ગયો ટુ ધી એજ કિનારા સુધી ઓફ ધી માઉન્ટેન, એ પર્વતના. હું પર્વતની ધાર સુધી પેટે સરકીને ચાલ્યો. એન્ડ લુક ડાઉન ઇન ટુ અ ડીપ નેરો વેલી. અને છેવટે ઊંડી સાંકડી ખીણમાં નજર કરી. સૂન અને તરત જ માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની સ્મોલર લેપર્ડ. એન્ડ માય આઈઝ કોટ અને મારી નજરે ચડ્યા ઓફ ટુ ટાઇની સ્નો લેપર્ડ કબ. ટુ બે ટાઇની સ્નો લેપર્ડ, નાનકડા હિમચિત્તા કપ્સ બચાવ. ઓન એ સ્મોલ, એક નાનકડી ફ્લેટ પીસ ઓફ લેન્ડ, સપાટ જમીનની જગ્યા પર. ઓન ધી સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન, સ્લોપ ઢાળ ઓપોઝિટ માઉન્ટેન, સામેના પર્વત પર. તો એટલામાં સામેના પર્વતના ઢોળા ઉપર થોડી સપાટ જગ્યામાં હિમચિત્તાના બે નાનકડા બચ્ચા મારી નજરે ચડ્યા. ઓહ વાવ, અરે વાહ, વોટ ડીડ દે લુક લાઈક, આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે તે કેવા લાગતા હતા. દે વેર બ્યુટિફુલ.
તેઓ એકદમ સુંદર હતા. દેર ફ્લફી તેઓની સુંવાળી સ્નો વ્હાઈટ ફરી કોટ, સ્નો વ્હાઈટ ફરી કોટ, સફેદ રૂંવાટીવાળી ત્વચા, મેચડ અપ પરફેક્ટલી વિથ ધ સ્નો, જ બરાબર બંધ બેસતી હતી વિથ ધી સ્નો, બરફ સાથે. તો તેમની ભરાવદાર રૂંવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. એન્ડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિસ આઈઝ, અલીભાઈ એવી રીતે કહે છે જાણે કે તે પ્રત્યક્ષ તેમને નિહાળી રહેલા હોય. હા, હજી સુધી આટલે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ.